અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે સારવાર કરનારા કોરોના દર્દીઓની સારવારના બિલ પાસ કરવા માટે લાંચ માંગવાના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલની આગોતરા જામીન અરજી સ્પેશિયલ એસીબી કોર્ટે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સરકારી ખર્ચે સારવાર કરનારા કોરોના દર્દીઓની સારવારના બિલ પાસ કરવા માટે લાંચ માંગવાના કેસમાં એસીબીને મહત્વની સફળતા હાથ લાગી છે. પકડાયેલા આરોપી અને આ તમામ કૌભાંડમાં સામેલ આરોપીઓની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દેતા ફરી એકવાર એસીબી સફળ સાબિત થયું છે. આ કૌભાંડ બાદ કોર્પોરેશન તરફથી સસ્પેન્ડ કરાયેલા ડોક્ટર અરવિંદ પટેલે જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે સિમ્સ હોસ્પિટલના કૌભાંડ બહાર લાવવાના તેણે પ્રયત્ન કર્યા હતા, તેથી તેની સામે આ ફરિયાદ કરવામાં આવી છે. જેની સામે રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે કોરોના સારવારના બિલની ચૂકવણીની સત્તા આરોપી તબીબને હતી, જેને લઈ તેણે અન્ય હોસ્પિટલો પાસે પણ આવા બિલ અંગે માંગણી કરી હોવાની શક્યતા છે, તેથી તેની ધરપકડ કરવી જરૂરી છે. તેમજ વધુમાં આગોતરા જમીન અપાશે તો તે ફરાર થાય તેવી પણ શક્યતા છે. આ રજૂઆત ગ્રાહ્ય રાખી એસીબી કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી છે. આ કેસની વિગત અનુસાર કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળે તે માટે સરકારે અમદાવાદમાં ઘણી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા, જેમાં સોલા વિસ્તારમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સરકારી ખર્ચે સારવાર લીધી હતી, જેનું કુલ બિલ રૂપિયા 1.50 કરોડ થયું હતું. આ બિલ ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલ પાસ કરવાના હોવાથી તેના વતી ભુયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલોત્રાએ 10% લાંચ એટલે કે રૂપિયા 15 લાખ લાંચની માંગણી કરી હતી, જેની એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ એએમસી ડેપ્યુટી હેલ્થ ઓફિસરની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સિમ્સ હોસ્પિટલ સોલા અમદાવાદ જે હોસ્પિટલ આવેલી છે, હાલમાં જે કોરોના મહામારી ચાલુ છે એ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ હોસ્પિટલ સાથે MOU કરવામાં આવેલું અને સરકારશ્રીના રેફરન્સથી જે પેશન્ટ સિમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે એમના જે સારવાર અંગેના જે બિલો હોય એ મંજૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર અરવિંદ પટેલ સમક્ષ મૂકવામાં આવતા હતા. આ જે બિલો છે એ પાસ કરવા માટે થઈ અને ડૉક્ટર નરેશ મલ્હોત્રા જે ખાનગી વ્યક્તિ છે એમણે લગભગ સિમ્સ હોસ્પિટલના 1.5 કરોડ જેટલા જે બિલ બાકી હતા એના 10% લેખે લાંચની માંગણી કરેલ હતી. આ અનુસંધાને અગાઉ એન્ટી કરપ્શન બ્યુરોની અંદર ડૉક્ટર નરેશ મલ્હોત્રા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનાના કામે ડૉક્ટર નરેશ મલ્હોત્રાને એન્ટી કરપ્શન બ્યુરોએ એરેસ્ટ કરેલ છે અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેઓએ રેગ્યુલર જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં મૂકેલી, જે નામદાર સેશન્સ કોર્ટે રિજેક્ટ કરેલી હતી. ત્યારબાદ જે ડૉક્ટર અરવિંદ પટેલ છે ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર, એમણે નામદાર સેશન્સ કોર્ટમાં પોતાની ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી મૂકેલી હતી, જે એસીબીએ જે ટેકનિકલ સંયોજક દસ્તાવેજી અને ફોરેન્સિક પુરાવા તપાસના કામે એકત્રિત કરેલા હતા એ તથા તપાસ કરનાર અમલદારની એફિડેવિટ ધ્યાને લઈ અને આગોતરા જામીન અરજી જે હતી આરોપી અરવિંદ પટેલની એ રિજેક્ટ કરેલ છે. કેમેરામેન ધ્રુવિલ ચૌહાણ સાથે ધ્વનિ પંજાલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.